સાબરકાંઠા જિલ્લામાં ગુરુ પૂર્ણિમાનો મહિમા ઈડર તાલુકામાં આવેલા સંત કુટીર ધ્યાનયોગ ખાતે કરવામાં આવ્યો હતો. ત્યાં બિરાજમાન સંત શ્રી તુલસીદાસજી મહારાજના શિષ્ય દ્વારા ગુરુ પૂજન કરી જીવનમાં જ્ઞાનરૂપી દીપ પ્રગટાવી અને જીવનનો સાચો માર્ગ અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે માર્ગ બતાવી સાચા ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. ગુરુ એટલે મુમુક્ષુને માર્ગદર્શન આપવા માટે સાકાર સ્વરૂપે પ્રગટ થયેલા સાક્ષાત પરમેશ્વરની ઈશ્વરની કરુણાના જ ગુરુને રૂપ ધારણ કરે છે. ગુરુના દર્શન એટલે પ્રત્યક્ષ ઈશ્વરના દર્શન. ગુરુ અને ઈશ્વરમાં એકતા છે. પરમાત્માની આજ્ઞા હોય તે જ ગુરુ થઈ શકે છે. સદગુરુ એટલે સ્વયં બ્રહ્મ. ગુરુ એટલે કરુણા, જ્ઞાન અને પરમાનંદનો મહાસાગર. સત્ય અને દિવ્યતાનો પથદર્શક એટલે ગુરુ. ગુરુ ઈશ્વર છે. એમનો શબ્દ એટલે પરમાત્માનો શબ્દ. તેમનો સત્સંગ એટલે આત્માનું અજવાળું. આધ્યાત્મિક માર્ગે ડગલા માંડનાર ને માટેની ગુરુ ખાસ આવશ્યકતા હોય છે. જેવી રીતે જ્યોતને પ્રગટાવવા જ્યોતની જરૂર પડે છે, તેવી રીતે આત્મબુદ્ધની પ્રાપ્તિ માટે બુદ્ધની આવશ્યકતા નિવાર ન શકાય. આત્મ સંબંધિત જ્ઞાન એ ગુરુ પરંપરાનો વિષય છે. જ્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ઈડર તાલુકાના અરવલ્લીની ગિરિમારાઓની ગાઢ જંગલોમાં એક નયન રમ્ય વચ્ચે આવેલ સંત કુટિયા સહેજ ધ્યાનયોગ ખાતે બિરાજમાં સંત શ્રી તુલસીદાસજી મહારાજના ગુરુભક્તો દ્વારા ગુરુના આશીર્વચન લેવા માટે લાંબી લાઈનો લગાવી ગુરુના ચરણ પખારી આશીર્વચન લઈ ગુરુભક્તો દ્વારા આ પાવન પ્રસંગે ભક્તિભાવથી આવનાર ભાવિ ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. ત્યારબાદ આવેલ ગુરુભક્તો મહાપ્રસાદ લઈ આ પાવન પર્વ નિમિત્તે ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તજનોએ ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા, જેરેસ ટીવી, ઈડર. ભગત ભગવાન સદગુરુ કબીર સાહેબ, આજના ગુરુ પૂનમના શુભ અવસર પર સૌ ભાવિક ભક્તોને શુભ આશીર્વાદ છે. પરમાત્મા સદગુરુ કબીર સાહેબ સુખી રાખે. આ પરંપરાથી આજની નથી, લગભગ લાખો વર્ષથી આ ચાલતી આવી છે. ગુરુ મહેમા ગુરુ આપ અકેલા દસ અવતાર ગુરુ કા શેલા, રામ કૃષ્ણ છે કુન બડા ઉની તું ગુરુ કી, તીન લોક કા વે ધણી ગુરુ આગે આધીન. ગુરુ ભક્તિ સનાતન રીતિ મેં ભગવાન રામ લગાઈ કૃષ્ણ લગાઈ બધે આ ગુરુ ધારણ કર્યા છે. તો આ જ પાવન અવસર છે. ત્યાં બધા ભક્તો ભેગા થશે, થોડો સત્સંગ ચાલશે, થોડો હરિકીર્તન અને મહાપુરુષોની મહેમાથી આપણે ભગવાનની ભક્તિમાં આગળ વધીએ એવી ભાવના માટે આ દર વર્ષે દર ગુરુ કુંડ મેં આપણે રાખીએ છીએ. અને આ સંતોની જે પરંપરાથી ચાલતી હોય એમાં જો આપણે ભજન કીર્તન કરીએ છીએ. સદગુરુ કબીર સાહેબ પણ કીધું છે, સો મત આદિ અંત ચલે આયા, સો મત મેં પ્રગટ કે સુણાયા. પરંપરાથી મહાપુરુષોનો રસ્તો ચાલતો હતો, તે મહાપુરુષો આપણે બતાવે છે, આ રસ્તે આપણે ચાલીએ છીએ. સદગુરુ પરમાત્મા સૌને સુખી રાખે અને આનંદ મંગલમય રહે, આરોગ્ય સારો સચવાય, મનમાં રાગ દ્વેષ ઘટે અને પરમાત્માની ભક્તિમાં લાગે એવી મારી ભાવના છે. સદગુરુદેવ.